જય હિન્દ જી કેવિથ એમમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે સામાજિક વિજ્ઞાનના મોસ્ટ આઈએમપી સો પ્રશ્નો જોઈશું જેનો આ પાર્ટ છ છે આની પહેલાં પાંચ પાર્ટ અપલોડ થયેલા છે જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો ધોરણ પાંચથી દસના પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નો આપણે અહીં લીધેલા છે અને આ બધી પરીક્ષાઓ માટે તમને ઉપયોગી રહેશે લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવશે શેરશાહ ઇતિહાસમાં કયા શાસક તરીકે પ્રખ્યાત હતો સુધારક શાસક તરીકે પ્રખ્યાત હતો શેરશાહ સુરી કે જેમણે ગ્રાન્ડ ટ્રંક રોડ છે તે બનાવડાવ્યો હતો મુઘલ સામ્રાજ્યમાં ન્યાયાધીશો ક્યાં નામે ઓળખાતા હતા કાજી તરીકે ઓળખાતા હતા અકબરના દરબારના નવ રત્નો નવરત્નોનું વારંવાર પૂછાય છે તો તમને ખ્યાલ હોવો જોઈએ પ્રથમ છે ટોડરમલ જે નિષ્ણાંત દિવાન હતા બીજા છે માનસિંહ જે દક્ષ સેનાના અધ્યક્ષ હતા ત્રીજા અબુલ ફજલ ચોથા તાનસેન પાંચમાં સુપ્રસિદ્ધ ગાયક હતા તાનસેન છે તે પાંચમાં મુલ્લાદો પ્યાજા છઠ્ઠા મહેશદાસ બિરબલ સાત હકીમ હમામ આઠ ફૈજી અને નવ અબ્દુલ રહીમ આ નવે નવ છે તે અકબરના દરબારના રત્નો હતા બિરબલનું નામ શું હતું બિરબલનું નામ છે તે મહેશદાસ હતું શું હતું મહેશદાસ દાસ અબુલ ફજલે લખેલા પુસ્તકો કયા ક્યાં છે આઈને અકબરી અને અકબરનામા જે અકબરનામા છે તે અકબરની આત્મકથા છે કોણે લખેલી છે અબુલ ફજલે ક્યા મુગલ બાદશાહની યાદશક્તિ ગજબની હતી ઔરંગઝેબની યાદશક્તિ સારી હતી શેરશાહ સૂરીએ કોની મદદથી જમીન મહેસૂલનો કોઠો તૈયાર કર્યો હતો ટોડરમલની મદદથી કયા વેપારીએ મહારાણા પ્રતાપને આર્થિક મદદ કરી હતી વીર ભામાશાએ મુઘલ શાસકોમાં સૌથી વધારે પ્રતિભાશાળી શાસક કોણ હતો અકબર હતો ક્યા મુઘલ બાદશાહના સમયમાં વિશેષ પ્રમાણમાં બાંધકામો થયા હતા શાહજહાના સમયમાં કયો મુગલ બાદશાહ અરબી અને ફારસી ભાષાનો નિષ્ણાત હતો ઔરંગઝેબ ક્યા મુઘલ બાદશાહને ચિત્રકલા પ્રત્યે ભારે શોખ હતો જહાંગીર કોના શાસન દરમિયાન મુઘલ શાસનનું પતન થયું હતું ઔરંગઝેબના શાસન દરમિયાન ઔરંગઝેબનું મૃત્યુ થાય છે ત્યારબાદ મુઘલ શાસન છે તેનું પતન થઈ જાય છે કોણે ઔરંગઝેબ સામે 25 વર્ષ સુધી સંઘર્ષ કર્યો હતો વીર દુર્ગાદાસે જહાંગીરના કયા શાહજાદાએ બંગ પોકાર્યું હતું ખુસરો રાજ્યની આબાદીનો પાયો ખેતી છે એવું કયો મુઘલ બાદશાહ માનતો હતો શાહજહા કુરાન શરીફનો કયા મુગલ બાદશાહે ઊંડો અભ્યાસ કર્યો હતો ઔરંગઝેબે કર્યો હતો ઔરંગઝેબ સામે મરાઠા ઉપરાંત કઈ પ્રજાએ બળવો કર્યો હતો જાટ અને શીખ પ્રજાએ બળવો કર્યો હતો દશેરાનો ઉત્સવ કયા રાજાના સમયમાં ઠાઠ ઠાઠમાઠથી ઉજવવામાં આવતો હતો જહાંગીરના સમયમાં મુઘલ સમયમાં લાહોરની કઈ વસ્તુ દુનિયાભરમાં જાણીતી હતી શાલ લાહોરની શાલ મુઘલ સમયમાં ગુજરાતની કઈ વસ્તુ દુનિયાભરમાં જાણીતી હતી સુતરાવ કાપડ મુઘલ સમયમાં સિકરીની કઈ વસ્તુ દુનિયાભરમાં જાણીતી હતી શેત્રંજીઓ ફતેહપુર સિકરી મુઘલ સમયમાં ઢાકાની કઈ વસ્તુઓ દુનિયાભરમાં જાણીતી હતી મલમલ મુઘલકાળમાં કયા ફ્રેન્ચ મુસાફરો ભારતમાં આવ્યા હતા ટેવનિયર અને બર્નિયર જોધપુરના રાજાનું અવસાન થતાં તેમના પુત્ર અને રાણીને મુગલોના ભય સામે રક્ષણ કોણે આપ્યું હતું વીર દુર્ગાદાસે આપ્યું હતું કોના શાસન દરમિયાન મુઘલ સામ્રાજ્યના પતનના બીજ રોપાયા હતા ઔરંગઝેબના હોકિન્સ અને સર ટોમસ રો ભારતમાં વેપાર કરવાનો પરવાનો મેળવવા ક્યાં મુગલ બાદશાહના સમયમાં આવ્યા હતા જહાંગીરના સમયમાં આવ્યા હતા વિલિયમ હોકિંગ્સ જે હેક્ટર નામના જહાજમાં બેસીને આવ્યા હતા અને તેને પરવાનગી મળતી નથી ત્યારબાદ તોમસ રો આવે છે તેને પરવાનગી મળી જાય છે ભારતમાં મુઘલ સમયમાં એક મણના કેટલા રતલ હતા પંચાવન પોઈન્ટ પાંચ રતલ હતા શાહજહાએ જૂની દિલ્હી પાસે ક્યુ નગર વસાવ્યું હતું શાહજહાબાદ જહાંગીરનો અર્થ શું થાય છે દુનિયા જીતનાર જહાંગીર એટલે દુનિયા જીતનાર આગ્રાનો તાજમહેલ કોણે બંધાવ્યો હતો શાહ શિવાજીનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો ઈસવીસન સોળસો ત્રીસમાં માં શિવનેરીના કિલ્લામાં થયો હતો મહારાષ્ટ્ર કોનું વતન હતું મરાઠાઓનું શિવાજીના પિતાનું નામ શું હતું શાહજી શિવાજીની માતાનું નામ જણાવો જીજાબાઈ શિવાજીના દાદા અને ગુરુનું નામ શું હતું તેમના દાદા હતા તે તેના ગુરુ હતા દાદા કોંડદેવ કઈ જાગીરમાં શિવાજીએ સ્વરાજના સ્વપ્ન સેવ્યા હતા પુનાની જાગીરમાં શિવાજીનો રાજ્યાભિષેક ક્યાં અને ક્યારે થયો હતો ઈસવીસન સોળસો ને ચુમ્મોતેરમાં માં રાયગઢમાં થયો હતો ઓચિંતા છાપા મારવાની વ્યૂહરચના દ્વારા કોણ લડતું હતું વીર દુર્ગાદાસ વૈષ્ણવ આચાર્ય વિઠ્ઠલનાથજીના કયા શિષ્યે હિન્દી કાવ્યો લખ્યા હતા રસખાને લખ્યા હતા સોમનાથ મંદિર ક્યાં આવેલું છે ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે ગુજરાતમાં સોમનાથ મંદિર કયા પંથનું અત્યંત મહત્વનું મંદિર છે શૈવ પંથનું ભારતમાં કેટલા જ્યોતિર્લિંગ છે તો બાર જ્યોતિર્લિંગ છે તેમાંથી બે જ્યોતિર્લિંગ ગુજરાતમાં આવેલા છે બંનેના નામ તમને આવડતા હોય તો કમેન્ટ બોક્સમાં જણાવી દેજો દ્વારકાધીશનું મંદિર કઈ નદીના કિનારે છે ગોમતી નદીના કિનારે છે દ્વારકાધીશના મંદિરનું શિખર કેટલા માળનું છે છ માળનું છે મોઢેરાનું સૂર્યમંદિર કયા રાજાએ બંધાવ્યું હતું ભીમદેવ પહેલાએ બંધાવ્યું હતું મોઢેરાનું સૂર્યમંદિર ગુજરાતમાં રુદ્ર મહાલય ક્યાં આવેલો છે સિદ્ધપુરમાં આવેલો છે રુદ્રમહાલય બાંધવાની શરૂઆત કોણે કરી હતી મૂળરાજ સોલંકીએ કરી હતી રુદ્રમહાલયનું બાંધકામ કોના દ્વારા પૂર્ણ થયું હતું સિદ્ધરાજ જયસિંહ દ્વારા પૂરું થયું હતું તો મૂળરાજ સોલંકી તેની શરૂઆત કરે છે અને પૂરું કોણ કરે છે સિદ્ધરાજ જયસિંહ શેત્રુંજ જૈન તીર્થ ક્યાં આવેલું છે પાલિતાણામાં આવેલું છે શેત્રુંજય પર્વત પર પાલીતાણામાં જૈન તીર્થના કેટલા દેરાસરો આવેલા છે આઠસો ને ત્રેસઠ દેરાસરો છે પાલીતાણામાં જૈન તીર્થ સ્થળના જે ગુજરાતમાં સૌથી વધુ છે શેત્રુંજ્ય પર્વત કોનું સ્થાન ગણાય છે ઋષભદેવનું સ્થાન ગણાય છે જે પ્રથમ જૈન તીર્થઘર હતા અમદાવાદનું કાંકરિયા તળાવ ક્યાં નામે ઓળખાતું હતું હોજે કુતુબ મોઢેરાનું સૂર્યમંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે મહેસાણા જિલ્લામાં છે મોઢેરાનું સૂર્યમંદિર મિનારના નિર્માણની શરૂઆત કોના સમયમાં થઈ હતી કુતુબુદ્દીન એબક જે ગુલામ વંશના સ્થાપક છે ઢાઈ દિનકા ઝોપડા મસ્જિદનું બાંધકામ કોણે કરાવ્યું હતું કુતુબુદ્દીન એબકે કરાવ્યું હતું અમદાવાદની કઈ કલાત્મક જાળી જગવિખ્યાત છે સિદ્ધિ સૈયદની જાળી મિનારનું બાંધકામ કોણે પૂર્ણ કરાવ્યું હતું ઇલ્તુતમિષે પૂર્ણ કરાવ્યું હતું કુતબુદ્દીન એબકે શરૂઆત કરી હતી કુતુબમિનારના બાંધકામની અને પૂરું કરાવે છે ઇલ્તુતમિસ ઇલ્તુતમિસ કોણ હતો તો કુતુબુદ્દીન એબકનો જમાય હતો કોણ હતો કુતુબ્દીન એબકનો જમાય અને ઇલ્તુતમિસની છોકરી હોય છે રઝિયા સુલતાન જે બાદમાં પ્રથમ મહિલા રાજ્ય કરતા બને છે ભારતની દિન દિનકા ઝોપડા એ શું છે તો એ મસ્જિદ છે કુતુબદીન એબક દ્વારા બનાવેલી કુતુબ મિનાર ક્યાં આવેલો છે નવી દિલ્હીમાં આવેલો છે ભારતમાં બનેલી સૌથી પહેલી મસ્જિદ કઈ છે ઢાય દિનકા ઝોપડા અમદાવાદમાં આવેલ કાકરિયા તળાવનું બાંધકામ કોણે કરાવ્યું હતું કુતુબુદ્દીન અહેમદ શાહે કરાવ્યું હતું કાંકરિયા તળાવની વચ્ચે આવેલી નગીનાવાડીનું બાંધકામ કોણે કરાવ્યું હતું કુતુબુદ્દીન અહેમદ શાહે કરાવ્યું હતું સિદ્દી સૈયદની જાળીનું બાંધકામ કોના દ્વારા કરવામાં આવ્યું હતું સિદ્દી સૈયદ દ્વારા દિલ્હીનો લાલ કિલ્લો ક્યા મુઘલ બાદશાહે બંધાવ્યો હતો શાહજહાએ બંધાવ્યો હતો સિદ્ધિ સૈયદ કોનો સૈનિક હતો સમસુદ્દીન મુજફર શાહ ત્રીજાનો સૈનિક હતો સીદી સૈયદ જગત મંદિર તરીકે ક્યુ મંદિર ઓળખાય છે દ્વારકાધીશનું મંદિર જે દ્વારકામાં આવેલું છે જેને જગત મંદિર પણ કહે છે બૃહદેશ્વરના મંદિરનું નિર્માણ કોણે કરાવ્યું હતું રાજા રાજે કરાવ્યું હતું બૃહદેશ્વર મંદિરમાં પ્રખ્યાત મૂર્તિઓ કઈ છે નટરાજની કાંસ્ય મૂર્તિઓ છે બૃહદેશ્વરનું મંદિર ક્યાં આવેલું છે તંજાવુરમાં આવેલું છે બૃહદેશ્વરનું મંદિર શ્રીમદ શંકરાચાર્યના મઠનું નામ શું છે શારદા પીઠ એ પણ ક્યાં આવેલું છે દ્વારકામાં આવેલું છે છેલ્લે સોમનાથના નવા મંદિરનું નિર્માણ કઈ સાલમાં થયું ઈસવીસન ઓગણીસો એકાવનમાં થયું હતું દ્વારકાધીશનું મંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે દેવભૂમિ દ્વારકામાં દ્વારકામાં દ્વારકાધીશના મંદિરની બાજુમાં જ કોનો મઠ છે શ્રીમદ શંકરાચાર્યનો શારદા મઠ આવેલો છે કર્કવૃત પર ગુજરાતનું ક્યુ પ્રખ્યાત મંદિર આવેલું છે મોઢેરાનું સૂર્યમંદિર પૂર્વીય ભારતમાં ક્યુ સૂર્યમંદિર આવેલું છે ઓરિસ્સામાં આવેલું કોણાર્કનું સૂર્યમંદિર જેને બ્લેક પેગોડા તરીકે પણ ઓળખવામાં આવે છે ઓડિશામાં આવેલું છે ઓરિસ્સાની રાજધાની કઈ છે ભુવનેશ્વર મોઢેરાનું સૂર્યમંદિર કઈ સાલમાં નિર્માણ પામ્યું ઈસવીસન એક હજાર છવ્વીસ સત્યાવીસમાં ભીમદેવ પ્રથમ એટલે કે ભીમદેવ સોલંકી પ્રથમે આ મંદિરનું બાંધકામ કરાવ્યું હતું શેત્રુંજ્ય પર્વતમાળા કેટલી ઊંચી છે છસો ત્રણ મીટર ઊંચી છે ચોલની દ્રવિડ શૈલીમાં ઊંચા પ્રવેશ દ્વારને શું કહેવામાં આવે છે બૃહદેશ્વર કહેવામાં આવે છે લાલ કિલ્લાના અંદરના મહત્ત્વના બાંધકામ કયા ક્યાં છે દીવાને ખાસ દીવાને આમ મોતી મસ્જિદ અને હયાતબક્ષ ખાન બક્ષ બાગ તો આ ચાર છે તે અંદર આવેલા છે લાલ કિલ્લાની ફતેહપુર સિકરીની રચના કોણે કરી હતી અકબરે કરી હતી ફતેહપુર સિકરીનું સૌથી મહત્ત્વનું ભવન ક્યુ છે જામા મસ્જિદ જામા મસ્જિદનું દક્ષિણ પ્રવેશ દ્વાર ક્યુ છે બુલંદ દરવાજો દક્ષિણનું પ્રવેશ દ્વાર છે બુલંદ દરવાજો તાજમહેલ કોણે બંધાવ્યો હતો શાહજહાએ વલ્લભાચાર્યનો કુળધર્મ કયો છે વૈષ્ણવ ભારતમાં સૌથી ઊંચા ઘુમટવાળો દરવાજો કયો છે બુલંદ દરવાજો વલ્ભાચાર્યનો જન્મ ક્યાં થયો હતો બિહારમાં થયો હતો ચૈતન્ય મહાપ્રભુનો જન્મ ક્યાં થયો હતો નવદીપમાં ઈસવીસન ચૌદસો ને પંચ્યાસીમાં થયો હતો ગુરુ નાનકનો જન્મ ક્યાં થયો હતો તલવંડી ગામમાં ઈસવીસન ચૌદસો ને ઓગણ સિત્તેરમાં ગુરુ નાનકનો જન્મ થયો હતો તાજમહેલનું બાંધકામ કોની યાદમાં કરવામાં આવ્યું હતું શાહજહાની પત્ની મુમતાજની યાદમાં વૈષ્ણવ ધર્મની આચાર્ય પરંપરામાં ચૈતન્ય મહાપ્રભુનો નંબર કેટલામાં છેલ્લો છે છેલ્લા છે આચાર્ય કોણ થઈ ગયા તો ચૈતન્ય મહાપ્રભુ થઈ ગયા ગુરુ નાનક સાનો ઉપદેશ આપવા નીકળી ગયા હતા સતનામનો ઉપદેશ ગુરુ નાનકના અનુયાયીઓને શું કહેવામાં આવે છે શીખ કહેવામાં આવે છે કબીરના ગુરુનું નામ શું હતું રામાનંદ સ્વામી રામાનંદ સ્વામીના શિષ્યો કોણ હતા કબીર અને રૈદાસ હતા અને રૈદાસ છે તે મીરાબાઈના ગુરુ હતા ગુજરાતી ભાષાના આદિકવિ નરસિંહ મહેતાનો જન્મ ક્યાં થયો હતો તળાજામાં જિલ્લો પૂછે તો ભાવનગર જિલ્લો યાદ રાખવો નરસિંહ મહેતાની કર્મભૂમિ કઈ છે જુનાગઢ જો જન્મભૂમિ પૂછે તો ભાવનગર જિલ્લો તળાજા અને કર્મભૂમિ પૂછે તો જુનાગઢ ગુજરાતી ભાષામાં નરસિંહ મહેતાનું શું જાણીતું છે પ્રભાતિયા જાણીતા છે કબીર કયો ધંધો ચલાવતા હતા વણકરનો ધંધો ચલાવતા હતા હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને એ પ્રશ્નો પૂછવામાં આવે છે જેના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે જેથી આપણે ખ્યાલ આવે કે આપણે કેટલું યાદ રહે છે પ્રથમ પ્રશ્ન છે શિવાજીનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો બીજો દ્વારકાધીશનું મંદિર કઈ નદીના કિનારે છે ત્રણ કુતુબ મિનાર ક્યાં આવેલો છે ચાર ઢાયદિનકા ઝોપડા એ શું છે અને પાંચ અમદાવાદની કઈ કલાત્મક જાળી વિખ્યાત છે પાંચે પાંચના જવાબ તમારે ક્રમશઃ કોમેન્ટ બોક્સમાં આપવાના છે જો વિડીયો પસંદ આવી હોય તો લાઈક કરો કોમેન્ટ કરો તમારા બધા મિત્રોને વિડીયો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લો અને બેલને પ્રેસ કરો જેથી રોજ આપને નવા નવા વિડીયો અને નવી નવી માહિતી મળતી રહે આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો